નમસ્કાર, હું ડૉક્ટર VS ચંદારાણા. આજે આપણે થાઇરોઇડની તકલીફ વિશે વાત કરીશું. દરેકના ગળામાં આ જગ્યાએ થાઇરોઇડ નામની ગ્રંથિ હોય છે, જે ગ્રંથિમાંથી થાઇરોઇડ નામનો હોર્મોન થાઇરોક્સિન કે જે થાઇરોઇડ હોર્મોન છે એ સિક્રિટ થતા હોય છે કે અંદરથી પ્રોડક્શન એનું થતું હોય છે. અને બે પ્રકારના હોર્મોન હોય છે, T4 છે એ એનું પ્રોડક્શન થાય, અને T3 છે એ ડીઆયોડાઇઝ થાય, T4માંથી T3 બને છે. હવે આ જે બે હોર્મોન થાઇરોઇડમાંથી ઉત્પન્ન થતા હોય છે કે સિક્રિટ થતા હોય છે એનું પ્રમાણ કંટ્રોલ જે છે એ સેન્ટરમાં પિચ્યુટરી નામની ગ્રંથિ હોય છે એના થ્રુ થતું હોય છે. પિચ્યુટરી ગ્રંથિ છે એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પ્રોડ્યુસ કરે, TSH, જેના કારણે થાઇરોઇડની ગ્રંથિ છે એ T3 અને T4 નામના થાઇરોઇડ હોર્મોન લોહીમાં મોકલે કે પ્રોડ્યુસ કરે કે સિક્રિટ કરે. હવે આ જે થાઇરોઇડ હોર્મોન છે એ આપણા શરીરની ગ્રોથ મેટાબોલિઝમ માટે ખૂબ જરૂરી છે. આપણું જે બાળપણ હોય અને આપણે મોટા થાય એ દરમિયાન જે શરીરનું બંધારણ છે એ થાઇરોઇડના હોર્મોન્સને કારણે હોય છે. અને પછી એકવાર તમે યુવાન થઈ જાઓ કે બરાબરના મેચ્યોર થઈ જાઓ પછી જે આપણું શરીરનું મેટાબોલિઝમ છે એને રેગ્યુલેટ કરવામાં થાઇરોઇડ હોર્મોનનો મહત્ત્વનો ફાળો છે. ઘણીવાર બાળકોમાંની અંદર થાઇરોઇડની ખામી હોય તો ક્રિટિન નામનો જે રોગ થાય છે એ હાઇપોથાઇરોડિઝમ થાય છે. આજે આપણે અહીંયા મોટી ઉંમરના લોકોમાં જોવા મળતા થાઇરોઇડની તકલીફ વિશે વાત કરીશું. હવે થાઇરોઇડની અંદર બે જાતની તકલીફ હોય, એક તો થાઇરોઇડની તમને ગાંઠ થાય પણ થાઇરોઇડના હોર્મોન નોર્મલ હોય, બીજી ગાંઠ ન હોય પણ થાઇરોઇડના જે રિપોર્ટ છે એ એબનોર્મલ હોય. હવે ગાંઠ થવાનું કારણ સામાન્ય રીતે આયોડીનની ડેફિશિયન્સી હોય, ખાસ કરીને જે લોકો હિમાચલ પ્રદેશ કે ઈ સાઈડમાં છે ને, જે પાણી કે એ બાજુનું આયોડીનનું પ્રમાણ ઓછું હોય છે એટલે એ લોકોના તમે ગળામાં ગ્રંથિઓની ગાંઠ જોવા મળતી હોય છે, જેને ગોઈટર કહેવામાં આવે છે. એટલે આયોડીનની ડેફિશિયન્સીને હિસાબે થતું જે ગોઈટર છે એ સિવાય ઘણીવાર થાઇરોઇડનું કેન્સર હોય તો પણ થાઇરોઇડની ગાંઠ જોવા મળે, જેના માટે એની બાયોપ્સી કરવી પડે. એટલે કે ગાંઠ હોય ધારો કે તમારા ગળામાં અને તમારા થાઇરોઇડના રિપોર્ટ નોર્મલ હોય તો એનું સોનોગ્રાફી કરી અને જરૂર પડે તો બાયોપ્સી કરવી પડે, અને બાયોપ્સી પોઝિટિવ આવે તો ઓપરેશન કે કેન્સરની સારવાર કરવી પડે. પણ ગાંઠ નથી ને છતાં તમારા થાઇરોઇડના હોર્મોન માં ફેરફાર આવે છે તો એનું કારણ શું હોઈ શકે? પહેલાં હોર્મોન્સનું પ્રમાણ ઘટી ગયું, T3 T4નું પ્રમાણ ઘટે એટલે એને હાઇપોથાઇરોઇડ કહેવામાં આવે. હાઇપો એટલે ઓછું, થાઇરોઇડના હોર્મોનનું પ્રમાણ ઓછું હોય એટલે એને હાઇપોથાઇરોઇડ કહેવામાં આવે. હવે T3 અને T4નું પ્રમાણ ઘટી જાય છે એટલે પિચ્યુટરીમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ વધે છે, કારણ કે એ થાઇરોઇડને મેસેજ મોકલે છે કે ભાઈ તમે વધારેને વધારે હોર્મોન પ્રોડ્યુસ કરો, કારણ કે બ્લડમાં એની ખામી છે. એટલે આના કારણે TSH પ્રમાણ વધવું આવે, એને આખો ફીડબેક મિકેનિઝમ કહેવામાં આવે. TSH વધે છે કારણ કે T4 T3 ઓછા છે. એટલે તમને હાઇપોથાઇરોઇડ હોય એટલે ખાસ કરીને મોટાભાગના જે થાઇરોઇડના પ્રોબ્લેમ છે હાઇપોના એ બહેનોમાં જોવા મળે છે. 50 વર્ષની કે મોટી ઉંમરના બહેનોને હાઇપોથાઇરોઇડ વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે આવા બહેનોને કે જે લોકોની અંદર હાઇપોથાઇરોઇડિઝમ છે એને તકલીફ શું થાય? એક તો એ લોકોનું વજન વધુ હોય, બીજું એ લોકોનો અવાજ ઘોઘરો હોય, પછી એની ચામડી રફ હોય, ઠંડી ગરમી સહન ન થાય, એક્ટિવિટી સ્લગીશ થઈ જાય, અને બીજું એના જે ધબકારા છે હૃદયના ધબકારા છે એ બ્રેડી કાઢ્યા હોય, પલ્સ ઓછી થઈ જાય, ઓછી પલ્સ, ઘોઘરો અવાજ, વધુ વજન,
ठंडी गर्मी सहन न थाय अने रफ स्किन होय तो तमारे थायरोइडना रिपोर्ट करावा जोईए। T3 T4 ओछू आवे, TSH वधु आवे एटले तमने हाइपोथायरोइड छे एम कहेवाय। अने हाइपोथायरोइड मां TSH वधु होय, T3 T4 नॉर्मल पण होय अथवा तो ओछू होय। TSH लगभग 10 ની આજુબાજુ કે એનાથી વધુ હોય તો થાઇરોક્સિન નામના હોર્મોન્સની ટેબ્લેટ જે આવે છે એ લેવાની હોય, રોજ સવારે એક ગોળી ભૂખા પેટે લેવાની હોય। હવે કેટલા પ્રમાણમાં લેવાની, તો 1 કિલોનું વજન હોય તો 1.6 માઇક્રોગ્રામની જરૂરિયાત થાવે। ધારો કે તમારું 60 કિલો વજન છે તો 60 અને 66 36 લગભગ 90 થી 100 માઇક્રોગ્રામની એક ગોળી લેવાની હોય અને આ ગોળી તમારે રેગ્યુલર રોજ સવારે ભૂખા પેટે લેવી પડે। અને શરૂઆતમાં 15 દિવસે કે મહિને તમે રિપોર્ટ કરાવી, જ્યાં સુધી તમારો રિપોર્ટ નોર્મલ ન આવે ત્યાં સુધી તમે થાઇરોઇડની ગોળીનો ડોઝ વધઘટ કરી શકો। એકવાર રિપોર્ટ નોર્મલ થઈ ગયો, ડોઝ ફિક્સ થઈ ગયો, પછી જિંદગીભર થાઇરોઇડની ગોળીનો કે હોર્મોનની ગોળી જે બજારમાં મળતી હોય, તમને જે તમારી કંપનીની ફાવતી હોય એ તમારે નિયમિત લેવાની હોય। તો આ વાત થઈ ગઈ હાઈપોથાઇરોઇડની। હવે આવે હાઈપરથાઇરોઇડ। હાઈપરથાઇરોઇડને થાઇરોટોક્સિકોસિસ કહેવામાં આવે છે અને ગ્રેવ્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે। આની અંદર શું થાય છે કે થાઇરોઇડની ગ્રંથિ છે એ થાઇરોઇડ હોર્મોન્સને વધુ પ્રમાણે પ્રોડ્યુસ કરે છે, ઓવર પ્રોડક્શન થાય છે એટલે હાઇપરથાઇરોઇડ થાય। એટલે ઓવર પ્રોડક્શન થાય એટલે ફીડબેક મિકેનિઝમને હિસાબે એ બેક પ્રેશરથી TSHનું પ્રમાણ ઘટાડે। એટલે તમારું TSH 1 કરતાં ઓછું હોય, તમારા T3 T4 8 10 કે 12 કે એવી રીતે વધારે હોય તો તમને હાઇપરથાઇરોઇડ છે એમ કહેવાય। હવે હાઇપરથાઇરોઇડ હોય તો દર્દીને શું થાય? એક તો એનાથી હૃદયના ધબકારા વધારે આવે એટલે દર્દીને છાતીમાં ધકધક થાય કે પાલ્પિટેશન થાય। બીજું એના હિસાબે તમે આંગળી દર્દીને આમ લાંબી કરવાની કહો તો આમ ધ્રુજતી હોય આંગળી, જેને ટ્રેમર કહેવામાં આવે છે। પછી આંખના જે ગોળા છે, આઈબોલ્સ છે, એ બહાર આવી જાય, જેને એક્ઝોપ્થેલ્મસ કહેવામાં આવે। વજન ઘટી જાય અને વારંવાર લેટ્રિન કે સંડાસ જવું પડે, તો આવા લોકોને હાઇપરથાઇરોઇડ છે એમ કહી શકાય। ઓછું વજન, વધુ ધબકારા, ધ્રુજારી, આંખોના ગોળા બહાર આવી જવા, હૃદયના ધબકારા વધી જવા કે પાલ્પિટેશન થવું, આ બધી નિશાની હાઇપરથાઇરોઇડની છે। હવે હાઇપરથાઇરોઇડ હોય તો સારવાર શું કરવી? એક તો તમારે જે થાઇરોઇડનું પ્રોડક્શન વધારે છે એને સપ્રેસ કરવા માટે નિયોમર્કોઝોન નામની ગોળી લેવાની હોય। 5 મિલીગ્રામ, 10 મિલીગ્રામ અને 20 મિલીગ્રામની ગોળી બજારમાં મળે છે। સવાર સાંજ 2 વખત જેમાં પછી લેવાની હોય, 5 BD કે 10 BD કે 20 BD જે પ્રમાણે તમારી સિવિયરિટી હોય હાઇપરથાઇરોઇડની કે ગ્રેવ્સ ડિઝીઝની, એ પ્રમાણે એનો ડોઝ ડૉક્ટર એડજસ્ટ કરે। એકવાર ડોઝ એડજસ્ટ થઈ જાય પછી દવા ચાલુ રાખવી પડે અને સમયાંતરે થાઇરોઇડના રિપોર્ટ કરાવવા પડે। ઘણીવાર રિપોર્ટ નોર્મલ થઈ જાય તો દવા બંધ થઈ જાય। હાઇપોથાઇરોઇડની દવા ક્યારેય બંધ ન કરાય। હાઇપરથાઇરોઇડની દવા તમારા રિપોર્ટ સામાન્ય થઈ જાય, તમને તકલીફ ન હોય તો તમે બંધ કરી શકો। હવે હાઇપરથાઇરોઇડની અંદર જે થાઇરોઇડના હોર્મોન્સ છે એની હૃદય ઉપર અસરને હિસાબે હૃદયના ધબકારા વધારે રહેતા હોય છે, એટલે જ્યાં સુધી તમે નિયોમર્કોઝની ગોળીની બરાબર ઇફેક્ટ ન આવે ધબકારા ઓછા કરવા માટે બીટા બ્લોકર નામની દવા આપવી પડે। હવે તમે આ દવા લીધી પણ છતાંય તમારા થાઇરોઇડના હોર્મોન કંટ્રોલમાં નથી આવતા તો તમારે સબટોટલ થાઇરેક્ટોમી કરાવવી પડે, થાઇરોઇડનું ઓપરેશન કરાવવું પડે અથવા તો થાઇરોઇડની અંદર તમારે રેડિયેશન મૂકાવવું પડે। હવે સબટોટલ થાઇરેક્ટોમી તમે કરો કે રેડિયેશનની સારવાર કરો તો ઘણીવાર શું થાય કે થાઇરોઇડની ગ્રંથિ જે છે એને નુકસાન થાય, એને આપણે કટ કરીને કાઢવી પડે, એટલે ઓપરેશન કે રેડિયેશન પછી તમને કદાચ હાઇપોથાઇરોઇડ થાય તો તમારે થાઇરોક્સિનની ગોળી ફરીથી ચાલુ કરવી પડે। થાઇરોઇડની તકલીફ મોટાભાગે બહેનોમાં જોવા મળે છે। થાઇરોઇડ હાઇપોથાઇરોઇડ છે એ વધારે કોમન છે। હાઇપોથાઇરોઇડ સાથે ઘણા બહેનોને
ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બીમારી પણ હોય છે, પણ આ દવા રેગ્યુલરલી નિયમિત લેવાની હોય છે અને સમયાંતરે રિપોર્ટ કરાવવાના હોય છે. 1.6 માઇક્રોગ્રામ પર કેજી બોડી વેઇટ પ્રમાણે થાઇરોઇડ હોર્મોનની દવા હાઇપોથાઇરોઇડમાં લેવાની હોય અને નિયોમોર્કઝોનની ગોળી 10 મિલીગ્રામ સવાર સાંજ કે 20 મિલીગ્રામ સવાર સાંજ રિક્વાયરમેન્ટ પ્રમાણે ડૉક્ટર લખી આપતા હોય છે. પણ થાઇરોઇડ હોર્મોન કે થાઇરોઇડ હોર્મોનની તકલીફો જાણવી ખૂબ જ જરૂરી છે. હવે ધારો ઘણાને શું થાય, મગજનું ઓપરેશન કરાવ્યું હોય, એક્સિડન્ટ થઈ ગયો હોય, તો મગજમાં ડેમેજ થઈ ગયો હોય તો પિચ્યુટરી ગ્રંથિ છે એ ડેમેજ થતાં એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રોડક્શન ન થતું હોય બરાબર, તો પણ થાઇરોઇડ ગ્રંથિના હોર્મોન્સ છે એ ડાઉન આવે તો પણ તમારે એની દવા લેવી પડે. એને સેન્ટ્રલ હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે. થેન્ક યુ. આભાર.